ગુજરાત એટીએસએ આઈએસના ચાર આતંકીઓને પકડ્યા છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા તમામ આતંકી શ્રીલંકાના હોવાનું સામે આવ્યું છે. એરપોર્ટ પર આવતા જ ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર આવેલા ચાર આઈએસના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આતંકવાદીઓ અમદાવાદ શા માટે આવ્યા હતા, શું તેમનો મનસુબો હતો, તે પહેલાં જ તે ઝડપાઈ ગયા છે. તેની તમામ વાતો કરો, આપણી સાથે ઉપસ્થિત છે ડિફેન્સ એક્સપર્ટ જયંતિભાઈ આહિર. જયંતિભાઈ, આજે ચાર આતંકીઓ ઝડપાયા છે, આઈએસના આતંકીઓ છે, તેમનું શ્રીલંકા કનેક્શન સામે આવ્યું છે. આપ શું માનો છો, શું મનસુબો તેમનો હોઈ શકે છે, શા માટે તેઓ અમદાવાદ આવ્યા હોઈ શકે છે? તમે જુઓ, છેલ્લે હમણાં આણંદથી પકડાયા, રાજકોટમાંથી પણ આતંકવાદીઓ પકડાયા, એના મૂળ સુધી ગઈ એટીએસ, અને આજે જે પકડાયા ચાર આતંકવાદી એ શ્રીલંકા બેઝ અને ત્યાંના મૂળ નિવાસી હોય એવું અત્યારે આપણને જોવા મળ્યું છે. અને ગુજરાત એક સોફ્ટ કોર્નર છે, સરહદી વિસ્તાર સાથે સંકળાયેલું છે. પાકિસ્તાન નો મેઇન ટાર્ગેટ કાશ્મીર પછી હોય તો એ ગુજરાત છે. અને ગુજરાતની અંદર તમે જે કચ્છની જે આખી સરહદ છે, સરક્રિક છે, અને ત્યાંથી અવારનવાર હમણાં છેલ્લા ઘણા ટાઈમમાં પાકિસ્તાનીઓ સાથેની ડ્રગ્સની બોટો આપણે પકડી છે, પાકિસ્તાનીઓને પકડીને જેલમાં હવાલે કરેલા છે. હવે આ ડ્રગ સાથે સંકળાયેલી કોઈ એની આતંકી પ્રવૃત્તિ હોય કે ક્યાંય કોઈ હમણાં છેલ્લા ઘણા ટાઈમમાં સ્કૂલોની અંદર જે ઈમેલથી આપણને જે ધમકીઓ આપવા ત્યારે ગુજરાત એટીએસની ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યવાહી, ખૂબ જ મોટી કાર્યવાહી. બાતમીના આધારે ગુજરાત એટીએસએ કાર્યવાહી કરી ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે. આ આતંકીઓ આઈએસઆઈના હેન્ડલરને ફોલો કરતા હતા, ત્યારે કોલંબોથી ચેન્નાઈ અને ચેન્નાઈથી અમદાવાદ સુધી પહોંચ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આ આતંકીઓ શ્રીલંકાના હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદથી કઈ જગ્યાએ જવાના હતા તે અંગે કાર્યવાહી તપાસ ચાલુ છે. કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે એટીએસની ખૂબ જ મોટી કાર્યવાહી, સફળતા મળી છે. આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ચાર જેટલા આતંકવાદીઓને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસના ચાર આતંકી ઝડપાયા છે. આતંકીઓ શ્રીલંકાના હોવાનું સામે આવી રહ્યું છે અને એરપોર્ટ પર આવતાની સાથે જ ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. બાતમીના આધારે ગુજરાત એટીએસએ મોટી કાર્યવાહી કરી. આ આતંકીઓ શ્રીલંકાના કોલંબોથી ચેન્નાઈ આવ્યા અને ચેન્નાઈથી અમદાવાદ સુધી પહોંચ્યા હતા. આ આતંકીઓના મનસૂબા શું રહ્યા જાણીએ સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ, આપની પાસેથી જાણવા માંગી છું, ગુજરાત એટીએસએ ખૂબ જ મોટી કાર્યવાહી કરી છે, ચાર આતંકીઓ ઝડપી પાડ્યા છે, તપાસ શું ચાલી રહી છે? કરવામાં આવે તો જે ચારે આતંકીઓ ઝડપાયા છે તેઓ મૂળ શ્રીલંકાના છે. તેઓ કોલંબોથી ચેન્નઈ આવ્યા હતા અને ચેન્નઈ બાદ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા હતા. ત્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યાર બાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ઇનપુટ મળ્યા હતા તેના આધારે ગુજરાત એટીએસએ ચારેયને ઝડપી લીધા છે. સંદેશ ન્યૂઝ અત્યારે જે ફોટા બતાવી રહ્યું છે ચારે આતંકીઓના, તેઓના પાછળના મનસૂબા શું હતા, તેઓ કોલંબોથી ભારત શા માટે આવ્યા હતા, અમદાવાદ શા માટે આવ્યા હતા અને અમદાવાદ બાદ આગળ તેઓ ક્યાં જવાના હતા તે સૌથી મોટો પ્રશ્ન છે. સાથે જ તેઓ અમદાવાદ આવ્યા હતા તો અમદાવાદ અથવા તો દેશમાં આવવા પાછળ શ્રીલંકાના નાગરિકો છે, ચારે શ્રીલંકા સાથે કનેક્ટેડ છે, તો તેઓ આઈએસઆઈએસ સાથે કેવી રીતે જોડાયા, કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા તો તેમનો હેન્ડલર કોણ છે, તે તમામ મામલે અત્યારે તપાસ થઈ રહી છે. અને જો તેના હેન્ડલરના નામ અથવા વિગત સામે આવે છે ત્યારબાદ દેશમાંથી, ગુજરાતમાંથી, અમદાવાદમાંથી કે દેશભરમાંથી અન્ય કેટલા યુવાનો અથવા તો આતંકીઓ તેની સાથે જોડાયેલા છે, કેટલા તે લોકો રિક્લેડેશન કરી ચૂક્યા છે, તે તમામ મામલે અત્યારે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. સાથે જ કઈ કઈ સોશિયલ મીડિયાની લિંકો છે જેના આધારે તેમનો એકબીજા વચ્ચેનો જે સંપર્ક છે તે થતો હતો, તે તમામ મેળવવા જે માહિતી છે તે એકઠી કરવા માટે ગુજરાત એટીએસ અત્યારે કાર્યરત છે. અને સાથે જ ટૂંક સમયમાં આ અંગે ઘણા મોટા નવા ખુલાસા થાય તેવી પણ આશંકા ગુજરાત એટીએસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બિલકુલ જિગ્નેશ, અત્યારે જ્યારે ઇલેક્શન્સ ચાલી રહ્યા છે અને 4 જૂને જ્યારે રિઝલ્ટ આવવાનું છે લોકસભાની ચૂંટણીઓનું, ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા આ પ્રકારની જે કાર્યવાહી છે, આતંકીઓને પકડી પાડ્યા છે, કેટલી ગંભીર છે સુરક્ષા એજન્સીઓ અને આતંકીઓની સાથે હવે આગળની કાર્યવાહી શું રહેશે?
સ્વાભાવિક છે, દરેક અધિકારીના મનમાં આજ સૌથી મોટો પ્રશ્ન છે અને તપાસનો મુદ્દો પણ એ જ છે કે આગામી સમયે જ્યારે 4 તારીખે પરિણામ આવવાના છે લોકસભા ઇલેક્શનના, તેને લઈ અથવા તો તે દિવસને લઈને કોઈ હુમલાનું કાવતરું હતું કે કેમ, અથવા તો તેની સાથે રહી અને 4 તારીખે તેઓ કોઈ આતંકી કૃત્યને અંજામ આપવાના હતા કે કેમ, તેને લઈ અને અત્યારે તપાસ છે. સાથે જ તેઓના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા તો તેમના જે કોન્ટેક્ટ છે તેના આધારે અમદાવાદ ગુજરાતમાં તેમના સંપર્કો કોણ હતા, અન્ય રાજ્યના સંપર્કો કોણ હતા, તેઓ ચેન્નઈ આવ્યા તો સૌ પ્રથમ કોલંબોથી સીધા અમદાવાદ આવવાની બદલે ચેન્નઈ શા માટે ગયા અને ચેન્નઈ થકી અમદાવાદ શા માટે આવ્યા છે, તમામ અલગ અલગ પ્રશ્નો છે જેની તપાસ અત્યારે ગુજરાત એટીએસ કરી રહી છે. પરંતુ એટીએસના અધિકારીઓનું જ્યાં સુધી માનવું છે તે લોકો કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવા માટે અથવા તો ગુજરાતમાં અથવા તો દેશમાં રહેલા તેમના જે અન્ય સંગઠિત જે આતંકીઓ છે તેમને મળવા અને તેમને મળી અને કોઈ મોટા કાવતરાને તેઓ ઘડવાની તૈયારી કરી રહ્યા હોય તેવું માની રહી છે. પરંતુ હજી માત્ર તેમની આજે ધરપકડ થઈ છે, હજી ગણતરીના કલાકો વીત્યા છે. તેમના જ્યારે રિમાન્ડ લેવામાં આવશે અથવા તેમની લાંબી પૂછપરછ થશે, તેમના જે ટેકનિકલ જે પુરાવા એકઠા થયા છે તેમાંથી શું હકીકત સામે આવે છે તે જોવું મહત્વનું છે. જી ધન્યવાદ જીગ્નેશ આ માહિતી માટે.